કેશોદ આઝાદ ક્લબ દ્વારા કેશોદ ઇન્ટર સ્કૂલમાં ચેસની સ્પર્ધા યોજાઈ હતી. તેમાં ધોરણ 5-12ના 77 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કેશોદ આઝાદ ક્લબ આયોજિત સ્પર્ધામાં ચેસ ચેમ્પિયનશિપ મેળવવા વિદ્યાર્થીઓ ખૂબ જ એકાગ્રતાથી રમતા જોવા મળ્યા. જૂનાગઢના પ્રોફેસર સંજયભાઈ ચોલેરા તથા રાજકોટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સર્વિસ કરતા જિગ્નેશભાઈ ધનેશાએ રેફરી તરીકે સુંદર કામગીરી બજાવી હતી. સ્પર્ધાના પ્રોજેક્ટ ડાયરેક્ટર દિનેશભાઈ કાનાબારના માર્ગદર્શન દ્વારા આયોજિત ચેસ ટુર્નામેન્ટ કાર્યક્રમની શરૂઆતમાં હવીરસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરેલ. પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જેઈબીના કાતરિયા સાહેબ, હરીશભાઈ ચંદાણી તથા ડૉક્ટર તન્ના સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલા. દીપરાગટ્ય મહેમાનો દ્વારા કરવામાં આવેલ આઝાદ ક્લબ આયોજિત ઇન્ટર ચેસ સ્પર્ધામાં મોહનભાઈ કનેરિયા, મેસવાણવાળા, હિતેશભાઈ ચનિયારા, અશોકભાઈ સિગ્મા સ્કૂલવાળા, ડૉક્ટર તન્ના ભારત વિકાસ પરિષદ કેશોદ વગેરે દ્વારા વિજેતાઓને ઇનામ આપવામાં આવેલા. પ્રાથમિક વિભાગમાં પ્રથમ જગદીશ ભૂત, બીજા ક્રમે અક્ષર જોશી, ત્રીજા ક્રમે શ્લોક બુટાણી, જ્યારે માધ્યમિક વિભાગમાં પ્રથમ સાહિલ સોરઠિયા, બીજા સ્થાને રાજ મકવાણા, ત્રીજા ક્રમે કુલદીપ આવેલ. કાર્યક્રમનું સંચાલન રસિકભાઈ સોલંકીએ કરેલ. આભાર વિધિ દિનેશભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવી હતી. ગોવિંદ હળિયા, ZS TV, કેશોદ. દ્વારા ઓપન ચેસ ટુર્નામેન્ટનું આજે આ આયોજન કરવામાં આવ્યું છે. તેની અંદર 70 કરતાં પણ વધારે બાળકોએ ભાગ લીધેલો છે. તે વિદ્યાર્થીઓની અંદર પ્રાથમિક અને માધ્યમિક ક્ષેત્રના અને કેશોદની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓએ આની અંદર ભાગ લીધેલો છે. આની અંદર અમે જે ભાગ લીધો છે એમાં મારો સેકન્ડ નંબર આવેલો છે અને હું તેથી આ હું આઝાદ ક્લબ અને તેમની ટીમને બિરદાવું છું.